નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત એસએફ હાઈસ્કૂલ ખાતે શાળાકીય રમતોત્સવ 2024-25 નિમિત્તે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની યોજાઈ હતી. છોટાઉદેપુર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઈસ્કૂલ ખાતે શાળાકીય રમતોત્સવ 2024-25 નિમિત્તે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની યોજાઈ હતી, જેમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ કુલ 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ વોલીબોલ સ્પર્ધાની અંદર 6 જેટલી ટીમો વિજેતા થઈ હતી. છોટાઉદેપુર જિલ્લા રમતગમત અધિકારી કચેરી પ્રેરિત શાળાકીય રમતોત્સવનો પ્રારંભ ગઈકાલથી તેજગઢ મુકામે એથ્લેટિકથી કરવામાં આવ્યો. આજરોજ છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ મુકામે વોલીબોલની 20 જેટલી ટીમો, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19ની ભાઈઓ બહેનો મળી 20 જેટલી ટીમો આજે રમી રહી છે અને બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે. અમને વિશ્વાસ છે કે આ બાળકો જિલ્લા અને રાજ્યમાં નામ રોશન કરશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.